ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધના તમામ દરવાજા બંધ કરવામાં આવતા હવે બંધમાં વધુ પાણી ભરી શકાશે. દરવાજા બંધ કરાતા ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પૂરતું પાણી મળી શકશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના વિકાસના દરવાજા ખુલ્યા છે. દરમિયાન કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજના આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે એકબીજાનું મોઢું મીઠું કરાવીને આનંદોત્સવ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને હવે નર્મદાના પાણીની સંગ્રહ શક્તિ વધતા ગુજરાતની જનતાને ખૂબ જ ફાયદો થશે તેવું તેમણે જણાવ્યું હતું. આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે એક નર્મદાનું નિર્માણ થવા માટેની પાયાવિધિ 50 વર્ષ પહેલાં થયેલી અને જે કામ સમયસર થવું જોઈએ કોંગ્રેસના શાસનમાં થયું નહીં અને નર્મદા બંધનું કામ પૂરું થયું. કચ્છમાં રાપર અને ભચાઉમાં પાણી અને નર્મદાના પહોંચ્યા. વર્ષોથી જે દરવાજા લગાડવાની જેમ તારાચંદભાઈ વાત કરી અગત્યનો મુદ્દો હતો, જે પાણી અત્યારે ભરાય છે એનાથી 3 ગણું પાણી આ દરવાજા બંધ કરવાથી એ નર્મદા પાણીની કેપેસિટી વધશે. આના કારણે જે ગુજરાતમાં ખેતી માટે પીવાના પાણી માટે વર્ષોથી જે લોકોની આશા હતી, લોકોની જે તમન્ના હતી આ ક્યારે થશે, અને કોંગ્રેસના શાસનના લોકોને વિશ્વાસ પણ ઉઠી ગયો હતો. પણ જ્યારે ગુજરાતના સપૂત આદરણીય પ્રધાનમંત્રી કેન્દ્રના સરકારમાં આવ્યા અને વહેલા છતે એને મંજૂરી દરવાજા લગાવવાની આપી અને એની પ્રક્રિયા પૂરી કરી અને એ દરવાજાને બંધ કરીને પાણીનો જથ્થો કેમ વધે, આનાથી એ ગુજરાતની પાણીની જે ક્ષમતા છે પહોંચાડવાની અનેક ગણી વધશે, વીજળી ઉત્પાદનમાં પણ એની અનેક ગણી ક્ષમતા વધશે. તો આજથી ગુજરાતની જેમ કહેવાય ને કે અમુક સમયે ટર્નિંગ પોઈન્ટ હોય, તો આ ગુજરાતનો દરવાજા બંધ કરવાથી ટર્નિંગ પોઈન્ટ છે. હર કોઈ પણ માણસને આ ઉપયોગી થાય એવી નર્મદાનું જે પાણી છે, કારણ કે પાણી જળ વિના જીવન નકામું એમ જળ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કચ્છ જિલ્લો છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી હમણાં જ આપણે ભચાઉમાં 22 તારીખના ગઈ અહીંયા વધામણા કર્યા અને હવે દરવાજા બંધ કરવાથી જે આશા કચ્છને છે એ આશાને ક્યાંક સફળતા દેખાય છે એવી ચોક્કસ કહી શકાય.